जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, આપણે ગુજરાતી ધોરણ 5 સેકન્ડ સેમિસ્ટરનો બીજો પાઠ એટલે કે 9મો પાઠ કદર ભણી રહ્યા છીએ, જેમાં તમે આગળના બે વિડીયોનો અભ્યાસ કર્યો કે કેવી રીતે વાલા કેસરિયાને રાજનું ફરમાન આવે છે અને સિપાઈઓ તેને તેડવા આવે છે ત્યાં સુધીનો આપણે અભ્યાસ કર્યો। આ ત્રીજા વિડીયોમાં આગળનો પાઠ ભણીએ, પેજ નંબર 50 ઉપર। હાલો બાપ, કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે? એમ કે ચલો બાપા તમે કહો તેમ, એમ કે રાજના તેડાને પાછું થોડું ઠેલાશે એમ કરીને વાલો કેસરિયો એ સિપાહીઓની સાથે અમરેલી જવા માટે તૈયાર થયો। વાલાએ કસવાળું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યું। એટલે એમ કે વાલાએ કસવાળું કેડિયું પહેરી અને માથે પાઘડી મૂકી અને સિપાહીઓની સાથે પોતાના ઘોડા ઉપર ચડીને બેઠો। જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ, ઉપાધિ કરતા નહીં। એટલે જતાં જતાં એમ કે એ આઈ જે હતા એમના ઘરવાળા જે એમના પત્ની હતા એમને કહીને ગયો કે સાંજે હું પાછો આવી જઈશ, મેં કોઈ ગુનો કર્યો નથી, એટલે તમે કાંઈ ઉપાધિ કરતા નહીં, તમે ચિંતા કરતા નહીં, જગદંબા તમારી ભેર કરે। એટલે એમ કે જગદંબા એટલે માતાજી તમારી સહાય કરે એવું એમના પત્નીએ જવાબ આપ્યો। બપોર ઠાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા। પછી અમરેલી જતાં જતાં બપોર થઈ ગયો। સવારમાં જે સિપાહીઓ લેવા આવ્યા હતા એમને અમરેલી પહોંચતા પહોંચતા બપોર ઠાણું થઈ ગયું અને વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પહોંચ્યા। કાગડોળે રાહ જોતાં સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ દીધી, એટલે કે આજે અમરેલીનો સુબો હતો એ કાગડોળે વાલા કેસરિયાની રાહ જોઈ રહ્યો હતો અને વાલા કેસરિયાને જેવો પગથિયા ચડતો જોયો એટલે એને દોટ દીધી, આવો આવો કેસરિયા, એટલે એને આવકાર આપ્યો, સામે દોડીને ગયો, આનંદથી બોલ્યો આવો આવો કેસરિયા, બોલતા બાથ ભરી લીધી અને એમ આવો આવો કેસરિયા બોલતા બોલતા એને બાથમાં ભરી લીધો અને ગળે વળગી પડ્યો। વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો, એટલે વાલા કેસરિયાને થોડીક વાર મૂંઝવણ લાગી કે હું આને ઓળખતો નથી અને આ કેમ મને આવી રીતે ભેટે છે, એટલે થોડી વાર એને મૂંઝવણ થઈ। આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું? એટલે એમને એવું લાગ્યું કે એમ કે આ સુબો કંઈક મારી મશ્કરી કરી રહે છે। બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો અને એમનો હાથ પકડી અને પોતાની ગાદી પાસે પડખો પડખ એટલે પોતાની ગાદી પાસે ના આસન ઉપર ગાદી ઉપર બેસાડી અને સુબો બોલે છે, કેસરિયા મને ઓળખ્યો? એટલે એમ કે વાલા કેસરિયાને પૂછે છે કે બાપ કેસરિયા તમે મને ઓળખ્યો? મનમાં થયું સુબાના મનમાં કંઈક ગેરસમજણ લાગે છે, એટલે વાલા કેસરિયાને મનમાં એવો વિચાર આવ્યો કે આ સુબાના મનમાં કંઈક ગેરસમજણ થતી લાગે છે, એ કંઈ મને ઓળખતો નથી પણ કંઈક ગેરસમજણ લાગે છે। પણ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં, પરંતુ એને પોતાનો કોઈ પણ ભાવ બહાર આવવા દીધો નહીં અને કંઈ પણ બોલ્યો નહીં। મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી સુબો બોલ્યો, એટલે એમ કે જ્યાં વાલો કેસરિયો બેઠો છે ને કંઈ પણ બોલતો નથી, એટલે એમ કે આવી રીતે મૂંગા થઈને બેઠેલા વાલાની ભરી કચેરીમાં સુબાએ તારીફ કરવા માંડી એટલે એના વિશે એના વખાણ કરવા લાગ્યો। વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો, એટલે એમ કે વાલા કેસરિયા તે તો મારી આબરૂ સાચવી છે, તે તું તો એમ કે મારી આબરૂનો રખેવાળ છે। તે દિવસે કેળેથી વાંસણી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત, એટલે કે તે દિવસે તે તારી પાસેથી વાંસણી છોડીને એટલે કે તે તારું બટુઓ કાઢીને 500 રૂપિયાનું મારું દેવું ચૂકવ્યું ન હોત તો હું આજે અમરેલીનો સુબો ના હોત। હવે મને ઓળખ્યો, હું રાઘોબા આજ અમરેલીનો સુબો છું, બોલ તારી શી કદર કરું, એટલે કે તે હવે મને ઓળખ્યો, તે જે યુવાનની આબરૂ બચાવી હતી, મારા વાસણ ઠામ ગોદરા ઠીકરા જે લેણદારની ટાંપ મારું ઘર વેરવિખેર કરી રહી હતી અને મારા છોકરાઓ રડી રહ્યા હતા એવા વખતે તે પોતાની વાંસણી છોડીને 500 રૂપિયા ચૂકવી અને મને દેવામાંથી મુક્ત કરાવ્યો હતો, એ દિવસે તે મને મદદ ના કરી હોત, મારી આબરૂ ના બચાવી હોત તો હું આજે અમરેલીનો સુબો ના હોત। હવે તે મને ઓળખ્યો, હું એ જ રાઘોબા છું, આજ અમરેલીનો સુબો છું, બોલ તારી શી કદર કરું, કે હું એ રાઘોબા મારી મહેનતથી આજ અમરેલીના સુબાના પદ સુધી પહોંચી ગયો, બોલો તમે જે મને મદદ કરી તેના બદલામાં તમારી શું કદર કરું, એટલે તમને શું ઈનામ આપું, મારી કદર મારે મોઢ બોલાવો એટલે હાઉ એટલે
વાલોકેશ્વરી એમ કહે છે કે મારી કદર શું કરવી, તમે મારા મોઢે બોલાવશો એટલે હું શું કહું, અરે હું શેર શુદ્ધ મરાઠો છું. ત્યારે એ સુબો બોલે છે કે હું પણ શેર છું, એમ કે શુદ્ધ મરાઠો છું, કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટકે, એટલે કે હું પણ એક શુદ્ધ અને સાચા ચરિત્રનો મરાઠો છું. જ્યારે કદર કરવાનો એટલે તારો ઉપકાર માનવાનો અને ઉપકારનો બદલો વાળવાનો વખત આવે, અને જો એનો ઉપકારનો બદલો હું ન વાળું તો એમ કે આખી મલક એટલે કે આખી દુનિયા મને ફટ કહે. માંગી લે કેસરિયા, વડોદરાના રાજના મારી માથે ચારે હાચે, એટલે કે માંગી લો વાલા કેસરિયા તમારે શું જોઈએ છે. વડોદરાના રાજાના મારી માથે ચારે હાથ છે, રાજમાં મારો પડ્યો બોલ જીલાય છે, એટલે એમ કે રાજા મારી દરેક વાત માને છે. રાજ્યના રાજામાં અને રાજગાદીમાં અને રાજકાજમાં મારો પડ્યો બોલ જીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહીં, એટલે એમ કે પહેલેથી જ સુખી ઘરમાં ઉછરેલો આવા લોકેસર્યું એટલે એને માંગતા આવડ્યું નહીં અને કંઈ માંગી શક્યો નહીં. એલા તાંબાનું પત્રો લાવો, એટલે પેલા સુબાએ એમના સિપાહીઓને ફરમાન કર્યું કે લાવો તાંબાનું પત્રું લાવો. કચેરીના કબટમાંથી તાંબાનું પતરું હાજર થયું, અને એમ કે એ વખતે તાંબાના પતરા ઉપર લખાણ કરી આપવામાં આવતું, એટલે કચેરીના કબટમાંથી તાંબાનું પતરું લાવવામાં આવ્યું. એમાં લેખ મંડાણો અને લેખ લખાયો, ગાયકવાડ તાંબાનું ઘરણી ગામ વાલા કેસરિયાને યાવતચંદ્ર દીવા કરો બક્ષીસ, એટલે એમ કે ગાયકવાડ એટલે વડોદરાના ગાયકવાડ તાંબાનું જે ઘરણી ગામ છે એ વાલા કેસરિયાને જ્યાં સુધી યાવતચંદ્ર દીવા કરો, જ્યાં સુધી સૂરજ અને ચંદ્ર એમ કે તપતા રહે એટલે ઉગતા રહે ત્યાં સુધી બક્ષિસમાં આપવામાં આવે છે. ગામ બક્ષિસમાં આપવું એટલે ગામની જે પણ આવક હોય, વેરો, પાણી વેરો કે જે બી વેરો કે ગામની જે બી આવક હોય, બધી જ આવકનો માલિક વાલો કેસરિયો બને. આમ ઘરણી ગામ એ વાલા કેસરિયાને બક્ષિસ સ્વરૂપ મેં આપવામાં આવ્યું. તિથિ તારીખને રાજની મોર લાગી, અને એના ઉપર એમને તિથિ લખી, તારીખ લખી અને રાજ્યની જે સિક્કો હોય એ મોહર લગાવી. રાઘોબાએ હુકમ કર્યો કેસરિયાને માન મર્તબા સહિત ઘરણી પુગાડો, અને રાઘોબાએ એ સુબાએ સિપાહીઓને હુકમ કર્યો કે કેસરિયાને એમ કે વાલા કેસરિયાને માન ભેર એમ કે એના ઘરણી ગામ સુધી પહોંચાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ઘરણી ગામમાં વસે છે, એમ કે અત્યારના સમયમાં પણ આ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ઘરણી ગામમાં વસે છે. આ એક સત્ય ઘટના જેવું આપણને પાઠ આપ્યો છે, એના પરથી આપણે સમજવું જોઈએ કે આપણને જો જીવનમાં કોઈ મદદરૂપ બને તો એને જે સમયે મદદ કરી હોય તે સમયે ભલે આપણે એના ઉપકારનો બદલો ન વાળી શકીએ, પણ જો આપણે ઉપકારનો બદલો વાળી શકીએ તેવી પરિસ્થિતિમાં આવીએ ત્યારે આપણે પણ આવી રીતે આપણા ઉપર ઉપકાર કરવાવાળાની કદર કરવી જોઈએ અને એના ઉપકારનો બદલો વાળવો જોઈએ. અહીં તમારા પાઠની સમજૂતી પૂરી થાય છે, તેની શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગો, સ્વાધ્યાય એ તમારે નોટમાં લખવાનું અને પાઠનું સરસ રીતે બે ત્રણ વાર વાંચન કરવાનું. જય સ્વામિનારાયણ.